સેક્રેટરી પીએચ અને જોઈન્ટ સેક્રેટરી ભાવિક ભદ્દ સહિત કપડવંશ બાર એસોસિએશનના સદસ્યોએ નાયબ કલેકટરને રૂપાલા વિરુદ્ધ આવેદનપત્ર પાઠવ્યું હતું અને જણાવ્યું હતું કે હાલના કેન્દ્રીય મંત્રી તથા લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા રાજકોટ જાહેર સભામાં ક્ષત્રિય સમાજ ક્ષત્રિય રાજપૂત સમાજ વિરુદ્ધ રોટી બેટીના વ્યવહારો કરતા હતા તેવી નિમ્ન કક્ષાની ટિપ્પણી કરી હતી જેથી ક્ષત્રિય રાજપૂત સમાજની ગરિમાને ઠેસ પહોંચતી હલકી કક્ષાની ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે રૂપાલાના આ શબ્દોને ક્ષત્રિય સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે આ બાબતે રૂપાલાની રાજકોટ ખાતે લોકસભાની ભાજપના ઉમેદવારના તરીકે ટિકિટ મળી છે તો ભાજપે આપેલી રૂપાલાની લોકસભાની ટિકિટ સત્વરે રદ કરવા ક્ષત્રિય રાજપૂત સમાજ વકીલોએ કરી છે અને રૂપાલાની રાજકોટ ખાતે મળેલ લોકસભાની ભાજપ દ્વારા અપાવેલ ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ક્ષત્રિય રાજપૂત સમાજના વકીલો આ બાબતે ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્યારી છે આ પ્રસંગે સિનિયર એડવોકેટ એમ ટી ઝાલા જે યુ મલિક એચએચ મલેક ડીજે શર્મા અને ઇન્દ્રજીત શ્રી ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા અનેક એક વકીલોએ હાજરી આપી હતી